नमस्कार दोस्तों, तमे જોઈ રહ્યા છો નવસારી લાઈવ। દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર। નવસારી ડિવિઝનના પોસ્ટ ઓફિસ વિભાગના વડા રતિલાલ ભાનાણી, કે જેઓ સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ તરીકે નવસારી જિલ્લા ખાતે કાર્યરત હતા, તેઓ આજરોજ પોતાની 40 વર્ષની લાંબી યશસ્વી કારકિર્દી પૂર્ણ કરીને વિદાય લીધી હતી। મહત્વનું છે કે નવસારી વિભાગ ખાતે તેમનો કાર્યકાળ એક જ વર્ષ કરતાં પણ ટૂંકો રહ્યો હતો, પરંતુ આવા ટૂંકા ગાળામાં પણ રતિલાલ ભાનાણી દ્વારા પોસ્ટ ખાતે સરાહનીય કામગીરી કરવા પાછળ રહ્યા નથી। આજરોજ કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી ડોક્ટર ઝીણાભાઈ પટેલ સાહેબના અધ્યક્ષમાં કૃષિ સેવા બિલ 2020ની ખેડૂતોમાં જાગૃતિ અર્થે રાજ્ય કક્ષાના વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। માનનીય કુલપતિશ્રીએ કૃષિની વાસ્તવિક પરિચય અને કૃષિ બિલની સમજણ સાથે ખેડૂતોને સારા બજાર ભાવો મેળવવાની તેમજ બિલની સરાહના કરી હતી, તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ અમિતાબેનના દ્વારા નાના ખેડૂતો આગળ આવે તથા કૃષિ બિલની ગેરસમજ દૂર કરવા તેમજ ખેડૂતોને સલાહ આપવા હાકલ કરી હતી। ચીખલી દેગામ ખાતે આવેલ બીબી દેસાઈ હાઈસ્કૂલમાં 29 વર્ષની લાંબી ફરજ બાદ નિવૃત્ત થયેલ શિક્ષક દિલીપ કુમાર પટેલનો વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। જોકે નિવૃત્ત શિક્ષક દિલીપભાઈએ પણ તેમના પ્રતિભાવમાં શિક્ષકો, વાલીઓ તેમજ સંસ્થાના હોદ્દેદારોના સહકારને બિરદાવી આભારની લાગણી પણ વ્યક્ત કરી હતી। મહુવા સુગરની ચૂંટણી મતદાર યાદી સામેની વાંધા અરજીને ગ્રાહ્ય રાખી રાનકુવા ઝોનની ચૂંટણી 45 દિવસ મુલતવી રાખવામાં આવી છે। મહુવા સુગરની ચૂંટણી જાહેર થતા કામચલાઉ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી, જેમાં રાનકુવા ઝોનના ખોટા દસ્તાવેજો રજૂ કરી રાનકુવા ઝોનમાંથી શેરડી આવી હોવાનું બતાવી મતદાર યાદીમાં ખોટા નામોનો સમાવેશ કરાયો છે તેવા આક્ષેપો થયા હતા, જેની વાંધા અરજીમાં રાનકુવા ઝોનના સભાસદોની હિતને ધ્યાનમાં લેતા રાનકુવા ઝોનની ચૂંટણી 45 દિવસ મુલતવી રાખવામાં ચૂંટણી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું। વાત કોરોનાની કરવામાં આવે તો આજરોજ નવા 4 કેસો નોંધાયા છે। આ સાથે આજ સુધી કેસોની સંખ્યા 1331 થવા પામી છે। નવા પોઝિટિવ આવેલા દર્દીઓની વિગત તપાસીએ તો 23 વર્ષીય યુવક જય હરસદભાઈ અમદાવાદી, કે જેઓ બજાર ખેરગામ ખાતે રહે છે, 29 વર્ષીય પુરુષ ભરતભાઈ દાફડા, કે જેઓ સરદાર ટાઉનશીપ વિજલપુર ખાતે રહે છે, 33 વર્ષીય પુરુષ મનીષભાઈ ગામિત, કે જેઓ જલાલપુર પોલીસ લાઇનમાં રહે છે, 40 વર્ષીય પુરુષ હિતેશભાઈ સોલંકી, કે જેઓ નિકુંજ પાર્ક છાપરા રોડ ખાતે રહે છે। આ સાથે આજરોજ એક્ટિવ કેસો 26 રહેવા પામ્યા છે, જોકે આજે 2 દર્દીઓ સાજા થતા રજા પણ આપવામાં આવી છે। રજા આપેલા દર્દીઓની વિગત તપાસીએ તો જિજ્ઞેશભાઈ પટેલ, કે તાડફળિયા ચીખલી ખાતે રહે છે, નૈતિકભાઈ દેસાઈ, કે જેઓ તિરુપતિ સોસાયટી ખાતે રહે છે, આજરોજ નવા 654 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે આજ સુધી 82,789 ટેસ્ટ કરાયા છે, જેમાંથી 80,804 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે। આદિનાથ જૈન સંઘના દેરાસર ખાતે 100 વર્ષની ઉંમર ધરાવતા ધાનેરા નિવાસી પૂનમચંદભાઈ શાહ દરરોજના આ ઉંમરે પણ દેરાસર આવી આયંબિલ કરી સારા તપ કરી રહ્યા છે, જે જૈન સમાજ માટે ગૌરવની વાત છે। આ ઉંમરે દેરાસરમાં પધારી આરાધના કરી રહ્યા છે તે કદાચ ગુજરાત તથા સમગ્ર ભારતના જૈન સમાજ માટે ગૌરવપદ ધારણ કરે તેવી વાત છે। ધાનેરા નિવાસી પૂનમચંદ કકલદાસ છત્રાણી 100 વર્ષની ઉંમરે પણ એવો આયમિલની આરાધના કરવા અમારા આયમિલ ભવનમાં પધારી રહ્યા છે, ખૂબ જ આનંદની વાત છે। 100 વર્ષની ઉંમરે આયમિલ કરવા પધારવું એ સમગ્ર જૈન શાસન માટે ગુજરાત નહીં સમગ્ર ભારતભરમાં એક આનંદદાયક ઘટના છે। વાત નવસારી જિલ્લાના તાપમાનની કરવામાં આવે તો આજરોજ મહત્તમ તાપમાન 36.5 અંશ સેલ્સિયસ રહેવા પામ્યું છે, જ્યારે ન્યૂનતમ તાપમાન 17.2 અંશ સેલ્સિયસ રહેવા પામ્યું છે। તો ભેજના પ્રમાણની વાત કરીએ તો સવારના સમયે ભેજનું પ્રમાણ 78% હતું, જ્યારે હાલ સાંજના સમયે ભેજનું પ્રમાણ 39% રહેવા પામ્યું છે। તેમજ પવનની ગતિની વાત કરવામાં આવે તો પવનની ગતિ 4.2 કિલોમીટર પ્રતિ કલાકની રહેવા પામી છે, જેની દિશા ઉત્તરથી પૂર્વ રહેવા પામી છે।
चेनल ने सब्सक्राइब करवा माटे अमे जे वीडियो में बताविए छे तेम तमे सब्सक्राइब बटन पर दबावी बाजू में बेल पर बटन दबावशो अने त्यार बाद जो तमने आ वीडियो गमे तो लाइक बटन दबावशो। सब्सक्राइब बटन एक ज वार दबाववानो छे, एक वार तमे दबावो एटले तमे सब्सक्राइब थई जशो अने बाजू में बेल नु बटन दबावशो एटले तमने नोटिफिकेशन ऑन थई जशे अने दरेक वीडियो ज्यारे तमने गमे तो ए वीडियो ने आ रीते जे लाइक बटन छे ते लाइक दबावी अमने प्रोत्साहित करशो।